ગુજરાતમાં વસતા રાજપૂત અને ક્ષત્રિય સમાજના યુવાન યુવતીઓ માટે તલવારબાજીની સ્પર્ધા યોજવામાં આવી હતી. રાજપૂત તેમજ ક્ષત્રિય સમાજના અવિભાજ્ય અંગ એવી તલવાર આધુનિક જમાનામાં વિસરાઈ રહી છે, ત્યારે વડોદરા રાજપૂત યુવા એસોસિએશન દ્વારા ગુજરાતમાં પ્રથમ વખત તલવારબાજી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતભરમાંથી 20 ટીમોએ ભાગ લીધો હતો. રાજપૂત અને ક્ષત્રિય સમાજમાં તલવાર વિશિષ્ટ સ્થાન ધરાવે છે. દરેક જણ પોતાના ઘરમાં તલવાર રાખે છે. ધાર્મિક તેમજ સામાજિક પ્રસંગોપાત તલવારની પૂજન અર્ચન કરવામાં આવે છે. આધુનિકતાના યુગમાં પણ દરેક ક્ષત્રિય તલવાર ચલાવે તે જરૂરી છે. આધુનિક યુગમાં યુવાનો તેમજ યુવતીઓ ક્ષત્રિયોના મહત્વના હથિયાર તલવારબાજીના પ્રચાર માટે પ્રયત્નશીલ છે. વસુસરના જીતેન્દ્રસિંહ વાઘેલા તેમજ તેમના પત્ની નિરસંગ કુંવરબા જાડેજા તલવારબાજીની તાલીમ આપી રહ્યા છે. ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ ક્ષત્રિય યુવાનો યુવતીઓને તલવાર ચલાવતા શીખવે છે. ક્ષત્રિય સમાજના યુવાનો અને યુવતીઓ રસ લઈને તલવારબાજી શીખીને આત્મસાત કરે છે, તે માટે તેમના દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. વડોદરાના સરસયાજીરાવ ગાયકવાડ નગર ગૃહ ખાતે યોજાયેલ તલવારબાજી સ્પર્ધામાં સમગ્ર ગુજરાતના વિવિધ શહેરોમાંથી અને ગામડાઓમાંથી 17 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. 200 જેટલા બાળકો યુવાનો અને યુવતીઓએ પરંપરાગત વસ્ત્રો અને સાફામાં અને હાથમાં ચમકતી તલવાર લઈને તલવારબાજીના વિવિધ સામૂહિક અને વૈયક્તિક કર્તવ્યો દર્શાવ્યા હતા. ઉપસ્થિત દર્શકો તલવારબાજીના કર્તવ્યો નિહાળીને દંગ રહી ગયા હતા. સફેદ અને પરંપરાગત વસ્ત્રો પહેરીને કેસરી સાફામાં બાળકો યુવાનો અને યુવતીઓએ તલવારબાજીના વિવિધ કર્તવ્યો દર્શાવ્યા હતા. તલવારબાજીના કર્તવ્યો નિહાળવા માટે મોટી સંખ્યામાં સમાજના લોકો તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રેવાબા જાડેજા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને ક્ષત્રિય અને તલવારબાજીના કર્તવ્યો નિહાળ્યા હતા. પ્રથમ સ્થાને કચ્છની તુંતાતોડ વીરાંગના ગ્રુપની યુવતીઓ આવી હતી. બીજા ક્રમે ભરૂચની રાજપૂતાના રોડ્સના યુવાનો આવ્યા હતા, જ્યારે ત્રીજા ક્રમે રાજકોટની ભગિની સેવા ફાઉન્ડેશન લેડીઝ ક્લબની યુવતીઓ આવી હતી. વડોદરા રાજપૂત એસોસિએશન દ્વારા તલવાર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પહેલાં સૌરાષ્ટ્રમાં જ્યારે લગ્ન હોય ત્યારે ગામડાઓમાં આ અમને જોવા મળતું તલવાર લોકો ફેરવતા. પછી રાજપૂત કન્યા છાત્રાલયની દીકરીઓ તલવારનો જે પ્રોગ્રામો કર્યા એના વિડીયો વાયરલ થયા બધે, અને બધા જ જુવાનિયા છોકરા છોકરીઓ દીકરીઓ દીકરાઓ બધાને ક્રેઝ જાગ્યો કે અમારે તલવાર શીખવી છે. એટલે અમારા પર ફોન આવવા માંડ્યા કે અમારે તલવાર ચલાવતા શીખવું છે. એટલે અમારા જીતેન્દ્રસિંહ વાઘેલા અને એમના વાઇફ નિર્વળ કુંવરબા વાઘેલા એ બે તૈયાર થયા અને બધા દીકરા દીકરીઓને આ માર્ગદર્શન આપે છે અને તલવાર ચલાવતા શીખવાડે છે. તાલુકે જ્યાં ડિમાન્ડ હોય ત્યાં જઈને લોકો શીખવાડે છે. એટલે આખા ગુજરાતમાંની એ ખૂબ ક્રેઝ થયો. એટલે પછી અમને વિચાર આવ્યો કે બધાનું એક કોમ્પિટિશન રાખીએ. એટલે આજે કોમ્પિટિશન રાખી છે. આખા ગુજરાતમાંથી 20 ટીમ આવી છે. દરેક ટીમમાં 10 દીકરા કે દીકરી એની કોમ્પિટિશન છે. એમાંથી ફર્સ્ટ સેકન્ડ થર્ડ પ્રાઇઝ આપીશું. આજે હા એ બી ખરું ને, એને પોતાને વિશ્વાસ આવે, આત્મરક્ષણનો પણ એને ખ્યાલ આવે અને એને પોતે સશક્ત થઈ શકે. એનાથી એની ક્ષમતા વધે અને આત્મવિશ્વાસ વધે કે હું પોતાનું સંરક્ષણ કરી શકીશ, એ પણ જરૂરી છે. એટલે તલવાર શીખવાનું. પહેલાં તો જય માતાજી, હું તરસાલી રહું છું. તરસાલીથી અમારું આ વડોદરા રાજપૂત યુવા એસોસિએશન મકરપુરા છે, ત્યાં અમને દર શનિ રવિ અમને તલવારબાજી શીખવાડવામાં આવે છે, સાફા બાંધતા શીખવાડવામાં આવે છે. એ એક રાજપૂત જે ખૂન ધરાઈએ છે એ રાજપૂતમાં હોવું જોઈએ કે તલવારબાજી અને સાફા બાંધતા આવડવું જોઈએ. તો એ જ વસ્તુ દરેક રાજપૂત દીકરા દીકરી બધાને આવડે એ રીતે દર શનિ રવિ અમે તલવારબાજી અને સાફા બાંધતા શીખવાડીએ છીએ. યુવરાજસિંહ મનીષસિંહ પરમાર. તલવારબાજી અમારા માટે એક શું કહેવાય પ્રાઉડનો વિષય છે. તો એ અમારે એની કેટલું વધારે પડતું વિસ્તારવું એ અમારી જરૂરી છે. અને એક રીતે અમારે યુવાઓ માટે પણ એક સારી એવી બાબત છે, કેમકે આજકાલના યુવાઓ મોબાઈલ ને એ બધામાં પડ્યા રહેતા છે. તો અમારા એ રાજપૂત સમાજના જે યુવાઓ છે તે આમાં પોતાની જાતે ભાગ લે છે અને એમાં પોતાને આગળ વધારવામાં પોતાની જાતને ઉત્સાહિત કરે છે. કેમકે તમે જોઈ શકો છો અહીંયા પણ ઘણા બધા રાજપૂતો આખા ગુજરાત લેવલમાંથી આવ્યા છે. તો આ એક રીતે અમારા માટે સારી વાત છે. ફાયદો આનાથી એ થશે કે આમ અમારી જે તલવારબાજી જે છે તે અત્યારે ઘણા ઓછા લોકો ઓળખે છે. તો આનાથી એનો વધારે પડતું વધારે વિસ્તરશે, લોકો જાણતા થશે કે તલવારબાજી શું છે, પબ્લિસિટી થશે એક તરીકે.
સુરક્ષા મુદ્દે પણ કામ લાગે. હા, સુરક્ષા મુદ્દે બી એ સારી રીતે કામ લાગી શકે છે, અને ખાસ કરીને છોકરીઓ માટે તો વધારે. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.